नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय संस्कृत पाठ त्रण करोमी। करोमी एटले करू छू। जे क्रिया आपणे करता होईए तेने शुं कहेवाय? करोमी। मम नाम किशोर। मम एटले मारूं। मम एटले मारूं। नाम एटले नाम। मारूं नाम किशोर छे। अहम पाठशालाम गच्छामी। अहम एटले हूँ। पाठशालाम एटले નિશાળે। गच्छामी एटले जाव छू। એટલે અહીં આપણને ક્રિયા દર્શાવવામાં આવી છે કે કિશોર છે તે પાઠશાળાએ જાય છે, તેને પોતાનો પરિચય આપ્યો અને પછી જે ક્રિયા કરે છે એ તેણે કહી, મારું નામ કિશોર છે, હું નિશાળે જાઉં છું। તત્ર અહમ અભ્યાસમ કરોમી। તત્ર અહમ ત્યાં હું। તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, ત્યાં હું અભ્યાસ કરું છું। મમ નામ ખુશ્બુ। મમ નામ ખુશ્બુ। મારું નામ ખુશ્બુ છે। અહમ પુસ્તકાલય ગચ્છામિ। અહમ પુસ્તકાલય ગચ્છામિ। હું પુસ્તકાલયમાં ગચ્છામિ એટલે જાઉં છું। હું પુસ્તકાલયમાં જાઉં છું। તત્ર અહમ પુસ્તકમ પઠામિ। ત્યાં હું। તત્ર તત્ર એટલે ત્યાં। ત્યાં હું પુસ્તક પઠામી એટલે વાંચું છું। ત્યાં હું પુસ્તક વાંચું છું। મમ નામ રાજેશ। મારું નામ રાજેશ છે। અહમ ક્રીડા ગણામ। અહમ ક્રીડા ગણામ ગચ્છામી। હું ક્રીડા ગણામ એટલે રમત, રમતગમતનું જે મેદાન છે તે હું મેદાનમાં, રમતગમતના મેદાનમાં જાઉં છું। તત્ર અહમ, તત્ર અહમ ત્યાં હું, ક્રીડામિ, ક્રીડામિ એટલે રમું છું, ત્યાં હું રમું છું। મમ નામ મહર્ષિ। મારું નામ મહર્ષિ છે। અહમ માતુલ ગૃહમ ગચ્છામિ। અહમ માતુલ ગૃહમ। માતુલ એટલે મામાનું ઘર, માતુલ એટલે મામા, ગૃહમ એટલે ઘર, મામાનું ઘર એટલે હું મામાના ઘરે જાઉં છું। ગચ્છામિ એટલે જાઉં છું। તત્ર અહમ, તત્ર અહમ ત્યાં હું। માતામહમ, માતામહમ એટલે નાનાને, જે મમ્મીના પિતા છે તે શું થાય આપણા નાના, તે નાનાને નમામી, નમામી એટલે નમું છું, ત્યાં હું નાનાને નમું છું। અહીંયા ચિત્ર આપેલું છે, વિદ્યાર્થી મિત્રો જુઓ, ક્રિયા પણ આપેલી છે, શબ્દરૂપે પણ છે અને ચિત્રરૂપે પણ છે, આપણે ફક્ત સમજવાનું છે। મમ નામ રમા। મારું નામ રમા છે। અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ। હું પ્રાર્થના મંદિર એટલે કે પ્રાર્થના ભવનમાં, ગચ્છામિ એટલે જાઉં છું, હું પ્રાર્થના ભવનમાં અથવા તો પ્રાર્થના મંદિરમાં જાઉં છું। તત્ર અહમ ત્યાં હું, પ્રાર્થના ગીતમ એટલે કે પ્રાર્થના માટેનું ગીત, પ્રાર્થના ગીત, ગાયામિ એટલે ગાઉં છું, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું। મમ નામ પ્રવીણ। મારું નામ પ્રવીણ છે। અહમ જલાશયમ ગચ્છામિ। અહમ જલાશયમ ગચ્છામિ। હું તળાવે, જલાશયમ એટલે તળાવ, હું તળાવે જાઉં છું। તત્ર અહમ તરામિ। ત્યાં હું, તરામિ એટલે તરું છું। મમ નામ પૂનમ। મારું નામ પૂનમ છે। અહમ ભોજનાલયમ ગચ્છામિ। અહમ ભોજનાલયમ ગચ્છામિ। હું ભોજનખંડમાં જાઉં છું। ભોજનાલયમ એટલે ભોજનખંડ, હું ભોજનાલયમાં અથવા ભોજનખંડમાં જાઉં છું। તત્ર અહમ ત્યાં હું, ખાદામિ, ખાદામિ એટલે જમું છું, ત્યાં હું જમું
છું. મમ નામ કૌશલ. મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ. હું મારા મિત્રને સ્મરામિ એટલે સંભાળું છું. આપણને કોઈ યાદ આવે તો આપણે એને સ્મરણ કરીએ ને એવી રીતે. અહમ મિત્રમ સ્મરામિ. હું મારા મિત્રને મિત્રને સંભાળું છું. અહમ પત્રમ લિખમી. અહમ પત્રમ લિખામી. હું પત્ર લખું છું. તેના મિત્રની તેને યાદ આવે છે એટલે એના માટે તે પત્ર લખે છે. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામી. હું ચિત્રશાલામ એટલે કે ચિત્રશાળામાં જાઉં છું. હું ચિત્રશાળામાં જાઉં છું. અહીં ચિત્રો આપેલા છે ને. તત્ર અહમ ચિત્ર પશ્યામિ. ત્યાં હું ચિત્રો જોઉં છું. ત્યાં હું ચિત્રને જોઉં છું. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલામ ગચ્છામિ. અહમ એટલે હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ ત્યાં હું નૃત્યામિ એટલે નાચું છું અથવા નૃત્ય કરું છું. ત્યાં હું નૃત્ય કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં ટિપ્પણીમાં દરેક ક્રિયાનું ગુજરાતી અને સંસ્કૃત ભાષા બંને ભાષામાં અનુવાદ આપેલું છે એટલે તમને આ પાઠને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, મેં જે પાઠની તમને જે સમજૂતી આપી છે તેના આધારે તમે પાઠનું સ્વાધ્યાયનું લેખન કરજો.